નમસ્તે બાળકો, મજામાં ને? જો બેટા, આજે આપણે કયો વિષય ભણીશું? વિષય ગુજરાતી. કયો વિષય ભણીશું? વિષય ગુજરાતી. ગુજરાતીમાં તમે આગળના વિડીયોમાં શું શું શીખી ગયા હતા? તમને ખબર છે, ક ક મનનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જલેબીનો જ. હવે શું શીખવાનું છે આજે? જ જબલાનો જ. શું શીખવાનું છે આપણે આજે? જ જબલાનો જ. તો પહેલા આપણે શું કરીશું? સૂચના વાંચવાની. શું કરવાનું? સૂચના વાંચવાની. હું વાંચીશ અને તમારે સાંભળવાનું. જ નો મહાવરો કરો. જ નો મહાવરો કરો. શું કરવાનું છે? શેનો મહાવરો કરવાનો? જ નો. શેનો મહાવરો? જ નો. ચલો, અહીંયા શું લખેલું છે? જ જબલાનો જ. બીજા શેનો જ થાય તમને ખબર છે? જ જરૂખાનો જ. જરૂખો તમે જોયો છે? આપણે મોટું ઘર હોય એના ઉપર હોય એને શું કહેવાય? જરૂખો. શું કહેવાય? જરૂખો. જરૂખાનો શું થાય? તો જ. ચલો બેટા, અહીંયા જો આ શેનું ચિત્ર દોરેલું છે? શેનું છે? ઝાડ. તો ઝાડનું શું થશે? જ. શું થશે? જ. શું થાય? જ. જ ઝાડનો જ. જ ઝાડનો જ. જ ઝાડનો જ. ચલો બેટા, એના પછી જુઓ બેટા, બીજો શેનો જ થાય તમને ખબર છે? જવેરાત. જવેરાત એટલે શું? અહીં આપણે જે બધું પહેરીએ છીએ ને, બુટ્ટી, ચૂની, હાર, હેરો, એ બધાને શું કહેવાય? જવેરાત. શું કહેવાય? જવેરાત. જવેરાતનો શું થાય? તો જ. શું થાય? જ. પછી જુઓ તમે, અહીં આપણે હેર પગમાં શું પહેરીએ? હેરો પહેરીએ. અને બીજું પેલું ઘૂઘરી ઘૂઘરી વાળું હોય ને, એને શું કહેવાય? તો ઝાંઝર. શું કહેવાય? ઝાંઝર. ઝાંઝર નું શું થાય? તો જ. શું થાય? જ. બરોબર ને? અને જુઓ બેટા, આપણે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે સ્કૂલમાં આપણે શું કરીએ છીએ? ધ્વજવંદન કરીએ. શું કરીએ? ધ્વજવંદન. ધ્વજવંદન કરીએ ત્યારે શું કરીએ છીએ? શું ફરકાવીએ? ઝંડો. શું ફરકાવીએ? ઝંડો. તો ઝંડાનું શું થાય? જ. શું થાય? જ. સરસ. ચલો બેટા, અહીંયા જો બેટા, તમારી સ્વાધ્યાયપોથીમાં આ રીતે ટપકા આપેલા હોય છે. તમને હવે તો બધાને ખબર છે, ટપકા જોડવાના એટલે શું બની જશે? જ જબલાનો જ. ચલો બેટા, આપણે ટપકા જોડીશું. ટપકા જોડી લેવાના. અહીંયા જો આ રીતે ટપકા જોડ્યા એટલે આ રીતે અર્ધવર્તુળાકાર બની ગયો. બરોબર. હવે એની બાજુમાં જો બેટા, આ રીતે ટપકા આપેલા છે અને પછી બીજું એ આ રીતે આપેલું છે. તો આ રીતે બે અર્ધવર્તુળાકાર બની ગયા. જ બન્યો છે તો નથી બન્યું. ચલો આ ટપકા જોડીશું એટલે શું બની જશે? જ. સરસ. ચલો આ રીતે જ ટપકા જોડતું જવાનું અને બોલતું જવાનું. શું બની ગયું આપણો? જ. શું બની ગયો? જ. ચલો બેટા, એના પછી જો તમારી નોટમાં આ રીતના ખાના આપેલા હોય છે, પણ તમને હવે તો ખબર પડી ગઈ છે કેવી રીતે લખવાનું. એક ખાનામાં લખવાનું, એક ખાનું છોડી દેવાનું. પણ કેવી રીતે લખવાનું? બોલતા જવાનું અને લખતું જવાનું. જ ઝાડનો જ. જ જબલાનો જ. જ જરૂખાનો જ. જ જવેરાતનો જ. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. બોલતા જઈએ અને લખતા જઈએ તો શું થાય? આપણે જે લખતા હોય આપણને ખબર પડે કે આપણે શું લખીએ છીએ. જ જબલાનો જ. જ ઝંડાનો જ. જ જવેરાતનો જ. જ જરૂખાનો જ. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. જ ઝાડનો જ. જ ઝંડાનો જ. જ ઝાડનો જ. જ ઝંડાનો જ. જો બેટા, આવો જ આપેલો હોય એને જલેબીનો જ ના કહેવાય. શું કહેવાય? જલેબીનો જ કહેવાય, ના કહેવાય. આને શું કહેવાય? ઝાડનો જ અને જબલાનો.
નો જ એને જલેબી નો જ ના કહેવાય જગ નો જ ના કહેવાય એવું લખેલું હોય તો જ લખો તો આપણે જોવાનું કે જભલા નો જ લખવાનો છે કે જલેબી નો તો અહીંયા જે લખેલો હોય એ બોલતું જવાનું અને લખતું જવાનું ચલો બેટા એના પછી જુઓ અહીંયા હું તમને કહેતી હતી જરૂખાનો શું થાય તો જ જો અહીંયા આપણા મકાન આપેલું હોય એના ઉપર આ રીતે આપેલું હોય એને શું કહેવાય જરૂખો શું કહેવાય જરૂખો જરૂખાનો શું થાય તો જ જની નીચે શું આપેલું છે સૂચના શું આપેલું છે સૂચના જની નીચે લીટી દોરો શું કરવાનું જની નીચે લીટી દોરવાની ચલો બેટા જો આ છે જ છે તો હા તો શું કરું લીટી દોરી દઉં સરસ ચલો એના પછી જુઓ બેટા આ જ છે તો નથી તો લીટી દોરાય તો નહીં દોરવાની આ છે તો નથી તો લીટી દોરવાની તો નહીં દોરવાની એના પછી જુઓ બીજા બાજુના બોક્સમાં આ છે જ નથી તો લીટી દોરવાની નહીં દોરવાની આ છે તો આ છે અને આ શું છે ગણપતિનો ક છે તમે બધા ઓળખો છો ને સરસ ચલો એના પછી જુઓ બેટા જ છે ને તેના નીચે લીટી દોરી દેવાની સરસ વેરી ગુડ ચલો એના પછી જુઓ બેટા જ છે તો નથી તો લીટી દોરવાની નહીં સરસ જુઓ બેટા એના પછી જો આ શું છે તો જવેરા શું છે જવેરા આ મેં તમને શીખવાડી દઉં ને જવેરાત એટલે શું કહેવાય કોની કોની જવેરાત કહેવાય જો અહીંયા જો બધા અહીંયા બધા જવેરાત આપણા દર દાગીના પડ્યા છે એ દાગીનાને શું કહેવાય જવેરાત કહેવાય શું કહેવાય જવેરાત જવેરાત નો શું થાય તો જ ચલો એના પછી જો નીચે સૂચના આપેલી છે શું આપેલી છે જની હરતે ગોળ કરો શું કરવાનું ગોળ કરવાનું આપણે તો જુઓ બેટા આ જ છે તો હા છે તો શું કરી દેવાનું ગોળ સરસ આ રીતે ગોળ કરી દેવાનું બરોબર બેટા પછી જો આ છે તો નથી આ છે નથી આ પણ આ શું છે તમે ઓળખો છો એને હા શું છે કમળ નો ક સરસ ચલો એના પછી જુઓ બેટા આ જ છે હા છે તો શું કરવાનું ગોળ કરી દેવાનું સરસ જો બેટા આ બોક્સમાં એક જ જ હતો અને આ બોક્સમાં એક જ છે પણ આપણને બીજો પણ જ દેખાય છે તો બીજા બોક્સમાં બે જ દેખાય છે તો બે જ દેખાતા હોય તો આપણને શું કરવાનું કેટલી વાર ગોળ કરવાનું બે વાર કેટલી વાર બે વાર આપણને જે બોક્સમાં જ દેખાતા હોય ત્યાં ગોળ કરી દેવાનું સરસ ચલો એના પછી જુઓ બેટા અહીંયા હળોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની આ પણ તમને ખબર છે જે જુદો મૂળાક્ષર દેખાતો હોય એના ઉપર શું કરશો ચોકડી કરી દેવાની સરસ ચલો એના પછી જુઓ બેટા અહીંયા બોક્સ આપેલું છે અહીંયા શું છે વચ્ચે જ ઝાડનો જ છે જબલાનો જ છે ઝંડાનો જ છે ઝાંઝરનો જ છે જે હોય તેની સાથે જોડી દેવાનું જને ઓળખીને ગોળ કરવાનું શું કરવાનું ગોળ કરવાનું જો બેટા આ રીતે તમે નોટમાં સાધ્યાપોથીમાં વર્કશીટમાં બધામાં સરસ અક્ષરે લખી દેશો તો ટીચર તમને સ્ટાર અને વેરી ગુડ આપશે પણ કેવી રીતે લખતું જવાનું